સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપણ મુકામે સાબરકાંઠા જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ. પ્રાંતિજ તાલુકાના યાત્રાધામ સાપણ મહાકાળી મંદિર સંકુલમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જીડી પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, જિલ્લાના પદાધિકારીઓ, મહિલા આગેવાન કૌશલ્યા કુંવરબા તેમજ જિલ્લાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું કેસરી ખેસ તેમજ સાલુ ઢાળી બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતના મશહૂર કલાકારો સ્વર્ગસ્થ મહેશકુમાર અને નરેશકુમારને પદ્મશ્રીનો ખિતાબ ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ આ બંને મહાનુભાવો આજે હયાત નથી, જેના કારણે તેમના સુપુત્ર હિતુ કનોડિયાને આ તબક્કે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં હિંમતનગર નગરપાલિકાને તાજેતરમાં સ્વચ્છતા અભિયાનનો એવોર્ડ પ્રાપ્ત થતાં પ્રમુખ તેમજ તેમની સમસ્ત ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સ્તંભ સમા જયેન્દ્રસિંહ રાઠોડનું કોરોના કાળમાં અવસાન થયું હતું. જિલ્લા કારોબારી વતીથી તેમના સુપુત્ર વિજય દીપસિંહ તેમજ પરિવારનું અત્રે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કારોબારીમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ રાજકીય પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળ અંતર્ગત કરાયેલ સરાહનીય કામગીરી ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવામાં આવેલ છે તે અંગેની વિસ્તૃત માહિતી ઉપરાંત ભારતની જનતાને રાહત મળે તેવા હેતુથી પેટ્રોલ ડીઝલમાં ભાવમાં ઘટાડો, કોરોના દરમિયાન વસુદેવ કુટુંબકમની ભાવનાથી દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે ન સૂવે તે માટે ગરીબોને મફત અનાજ વિતરણ તેમજ દેશની સુરક્ષા માટે લીધેલા મહત્ત્વના પગલાં જેવા અનેક કાર્યો અંગેની ચર્ચા કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. ભારતના લોકો સુખી, સમૃદ્ધ અને દેશના ખેડૂતો ખુશખુશાલ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલ પગલાં અને મહત્ત્વના નિર્ણયો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા કારોબારીનું રંગેચંગે સમાપન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.